ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે 1 જૂને કેરળમાં ચોમાસું આવી શકે છે। હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય 98% રહેવાની સંભાવના છે। ભારતના હવામાન ખાતાની વિસ્તૃત આગાહી મુજબ કેરળમાં ચોમાસું પોતાના સામાન્ય સમયે 1 જૂને પહોંચશે। ભારતના હવામાન ખાતાની વિસ્તૃત આગાહી। પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં સચિવ માધવન રાજીવને ગુરુવારે આ અંગે માહિતી આપી। તેઓએ માહિતી આપી હતી કે ભારત હવામાન વિભાગ 15 મેના રોજ સત્તાવાર રીતે ચોમાસાની આગાહી કરશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય 98% રહેવાની સંભાવના। માધવને ટ્વીટ કર્યું હતું કે મોન્સૂન 2021 ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે। આ પ્રારંભિક આગાહી છે। ભારત હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી 15 મેના રોજ અને વરસાદને લગતી આગાહી 31 મેના રોજ જાહેર કરવામાં આવશે। તો બીજી બાજુ IMD કહ્યું હતું કે આ વર્ષ દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે। દેશમાં 75% વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે થશે। લાંબા ગાળાના સરેરાશ વરસાદનો આંક 98% સુધી રહેશે અને તેમાં 5% વધારો થઈ શકે છે।